ભરૂચ ખાતે પ્રેસ અકાદમી ગાંધીનગર તથા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે પત્રકારત્વના સિદ્ધાંતો અને પડકારો વિષય પર પરિસંવાદ યોજાયો હતો. પ્રેસ દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત પરિસંવાદમાં પત્રકારોએ સમાચારની સત્યતા ચકાસીને વિશ્વસનીયતા બરકરાર રાખવા પર ભાર મુકાયો હતો. ભરૂચના માહિતી કચેરી હોલમાં યોજાયેલ પરિસંવાદમાં વરિષ્ઠ પત્રકાર દિલીપ ક્ષત્રિય અને માહિતી ખાતાના સંયુક્ત માહિતી નિયામક ભાવસિંહ રાઠવા સહિતના વક્તાઓએ પોતાના સંબોધનમાં આજના ડિજિટલ યુગમાં બદલાયેલા પ્રવાહમાં એક પડકારો વચ્ચે પત્રકારોએ સત્યતાને ઉજાગર કરવાની છે. પત્રકારે સમાચારની સત્યતાને ચકાસીને વિશ્વસનીયતા બરકરાર રાખવાની છે. આપણે સ્વયં શિસ્તતા કેળવીશું તો પત્રકારત્વને જીવંત બનાવવાનું હિમાયત કરી હતી. જ્યારે વધુમાં આજના સમયે સોશિયલ મીડિયાને બોલબાલા વચ્ચે બેલેન્સ સાથે સમાજને ઉજાગર કરવા આપણી ભૂમિકા અદા કરવાની છે. પત્રકાર એ સમાજનો જાગૃત પ્રહરી છે. સત્યતાને ઉજાગર કરીને જનમાનસને સાચી દિશા આપવાનું કાર્ય પત્રકારત્વ નિભાવે છે તેમ જણાવ્યું હતું. ભરૂચની માહિતી કચેરી ખાતે પત્રકારત્વના સિદ્ધાંતો અને પડકારો વિષય પર પરિસંવાદ યોજાયો હતો. चर्चा में आने के लिए मेरी खामोशी एक अखबार है. मेरी खामोशी अत्यारे सांप्रत जे पत्रकार जो क्षेत्र छे एमां सोशियल मीडिया नी बहुज बूम छे. अने एक तरफ सोशियल मीडिया छे, एक तरफ आपणो मीडिया छे. हवे आपणे एमां तफावत शुं ए आपणे खूब ज जाणी लेवो जरूरी छे. सोशियल मीडियामां કઈ પણ આપણે લખી શકીએ, કઈ પણ આપણે વાંચી શકીએ, કઈ પણ ફોરવર્ડ કરી શકીએ. તમને યાદ હોય તો હમણાં છેલ્લા 15 દિવસથી વોટ્સઅપ જે સોશિયલ મીડિયાનું ખૂબ જ પ્રભાવી એક માધ્યમ છે, એના દ્વારા રાષ્ટ્રીય ચેનલો ઉપર જાહેરાતો આવે છે કે તમે જે અફવાઓ સમાજને દુરુપયોગ થાય કે સમાજને હાનિકારક થાય એવી એવા જે પોસ્ટ છે તેને ફોરવર્ડ ન કરો, અને જે ફોરવર્ડ કરે છે એને તમે બ્લોક કરી દો. એટલે કે અહીં મારું કહેવાનું તાત્પર્ય એ છે કે આપણું જે મીડિયા છે તે જવાબદારી સાથે જોડાયેલા આપણે વ્યક્તિઓ છે, એ મીડિયા સાથે આપણે જોડાયેલા વ્યક્તિઓ છે. અને તેથી ખાસ હવે કારણ કે બહુ તમને કદાચ મારા વાક્યમાં થોડીક આપત્તિ જણાય, પણ વી આર સોફિસ્ટિકેટેડ બેગર્સ ઓફ સોસાયટી. એટલે લોકો આપણને એવું માનવા મળ્યા છે, પણ ત્યારે જો આપણે આપણી નિષ્ઠાથી, પ્રામાણિકતાથી, જવાબદારીપૂર્વક જો આપણે આ પત્રકારત્વ ક્ષેત્ર છે એમાં કાર્યરત રહીશું અને સમાજને જ્યાં દર્પણ દેખાડવાનું છે ત્યાં દર્પણ દેખાડીશું અને જ્યાં આપણી ફરજ છે ત્યાં આપણે આપણી ફરજ પૂરી પણ કરીએ, એ તમામ પાસાઓને બેલેન્સ કરીને જયારે આપણે મીડિયા જગત સાથે જોડાયા છે ત્યારે ચોક્કસ આજના દિવસે આપણે જયારે બધા ભેગા થયા છે ત્યારે આટલો એક સંદેશ, મારો નમ્ર સંદેશ છે એ આપ ગ્રહણ કરશો. ચેન્જ શું આવ્યું છે કે છાપામાં એક કોર્નર હોય છે વાયરલ વિડીયો, એટલે છાપા સમાચાર બનાવે છે સોશિયલ મીડિયાના, એ જ સોશિયલ મીડિયાના સમાચાર બનાવે છે કે જે સોશિયલ મીડિયા પર છાપાના સમાચાર મૂકતા હતા. છાપામાં તમે છોડી દો, ચેનલ ઉપર પણ એક અડધો કલાકનો સ્લોટ પણ ચાલે છે વાયરલ વિડીયો, એ નેશનલ ચેનલ હોય કે રિજનલ ચેનલ જે પણ તમે જોઈ લો એ દરેક જગ્યાએ છે. એટલે મૂળ આ ટ્રેન્ડ આખો બદલાયો છે કે સોશિયલ મીડિયા ઉપર જે ટ્રેન્ડ છે ને એ આખો ટ્રેન્ડ ચેન્જ થયો છે. કે એક વખતે જે સોશિયલ મીડિયા ન્યૂઝનો આધાર લેતું હતું એ જ ન્યૂઝ હવે સોશિયલ મીડિયાનો આધાર લે છે. એટલે પત્રકારત્વના પડકારો અને સિદ્ધાંતોમાં સૌથી મહત્વની વસ્તુ છે કે આજે સ્થિતિ ક્યાં જઈને ઉભી રહી છે અને ડિજિટલ યુગ છે એ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા માટે કેટલો પડકારજનક છે. સૌથી પહેલી વસ્તુ એમાં છે, વોશિંગ્ટન પોસ્ટનું સૌથી સારું ઉદાહરણ છે, 200 વર્ષ જૂનું ઇન્ટરનેશનલ છાપું છે, એ લોકોએ પ્રિન્ટ એડિશન બંધ કરી દેવી પડી કારણ કે હવે ત્યાંના લોકો પ્રિન્ટ એડિશન વાંચતા નથી, ડિજિટલ એડિશન જ જુએ છે. અને જનરલી યુરોપમાં અને વિદેશ કન્ટ્રીઝમાં અત્યારે ડિજિટલનો એક એરા એવો છે કે જે પણ પ્રિન્ટ મીડિયામાં હતા એ બધા ડિજિટલ ઉપર જતા રહ્યા. ચેનલોમાં પણ તમે જો બીબીસી છે એને રિજનલ ચેનલમાં પણ ઇન્ટરનેટ ઉપર જ ચાલુ કરી છે, કોઈ બ્રોડકાસ્ટ નથી કરતા એ લોકો. એટલે ડિજિટલ ઉપર જ આવનારો સમય છે હું માનું છું, ત્યાં સુધી યુરોપમાં આવી ગયો છે, આપણે ત્યાં હજી 5-7 વર્ષ લાગશે કે જયારે બધું જ ફોનમાં અવેલેબલ હશે.
હવે ફોનમાં અવેલેબલ હશે ત્યારે સૌથી પહેલા આપણા પડકારો શું છે? હમણાં જ વાત કરી કે આપણે એક સમય એવો હતો કે કુરિયર કરવું પડતું હતું, આંગળીયું કરવું પડતું હતું. હવે જયારે ડિજિટલમાં એટલે સૌથી પહેલી વસ્તુ શરૂઆત થાય છે કોમ્પિટિશન. હવે કોમ્પિટિશન ની શરૂઆત થાય ને એટલે સામે પ્રશ્નો ઉભા થાય છે વિશ્વસનીયતાના. હવે આમની વેબસાઇટ છે, એમની વેબસાઇટ પર કોઈ સમાચાર એમણે ક્યાંથી મૂકી દીધા, હવે એ વોટ્સએપ ઉપર તમારા સર્ક્યુલેટ થવાના શરૂ થઈ ગયા, એટલે મારા ઉપર આવ્યું, આમની ઉપર, એટલે એક પ્રેશર મેન્ટલી ક્રિએટ થાય છે કે આ સમાચાર આમની વેબસાઇટ ઉપર ચાલે છે. એટલે એ સમાચાર ચાલતો હોય ત્યારે આપણે શું કરીએ છીએ કે એ સાચા છે, ખોટા છે કે કેવા છે એ જાણ્યા વિના કાં તો સૌથી પહેલા ફોરવર્ડ કરી દીધો અને કાં તો ત્યાંથી કોપી કરી દીધા. કોપી કરીને જો તમે પોતે વેબસાઇટ ચલાવો છો ત્યાં લઈ લીધા, અથવા તમારા સમાચાર ચેનલ કે સમાચાર પત્રને આગળ તમે ફોરવર્ડ કરી દીધા. એટલે આખો જે હતો એ ભાવાર્થ, અને તમે શું કર્યું કે જે ઓલા હેડિંગ માર્યું છે એના ચાર શબ્દો બદલ્યા અને બીજી બે વસ્તુ એવી કે જે તમે પોતે વેરીફાઈ નથી કરી એ અંદર ઉમેરી દીધી, એટલે ઝીરો ત્યાં 10 થઈ ગયું. એટલે ફેક ન્યૂઝ જે હમણાં કીધું, ફેક ન્યૂઝ ની જે ચર્ચા છે ને એ આવી રીતે ઉભી થઈ કે ફેક ન્યૂઝ છે આવી રીતે વધે છે. એટલે સૌથી મોટો પડકાર આપણી સામે છે ને એ ફેક ન્યૂઝ ને રોકવાનો છે. એના માટે કોઈ પણ સમાચાર જયારે પણ આવે ને એટલે સૌથી પહેલા એને વેરીફાઈ કરવા જરૂરી બને છે. પણ વેરીફાઈમાં તમારી પાસે સમય કેવો છે, તમે એને કેવી રીતે કરો છો એ પણ છે કે જેમ કે સોર્સ તમારા ક્યાં છે, એ ક્યાંથી જનરેટ થયું છે. આજે તમે જો કે ઘણી બધી વેબસાઇટ એવી છે કે જેના તમે લિંક છે ને પહેલી વખત જોતા છો, એના નામ પણ કદાચ પહેલી વખત જોતા છો, પણ એની પાછળ બીબીસી જે સર્વે કર્યો હતો એ પ્રમાણે 60% ફેક ન્યૂઝ આજે ચાલે છે. અને એમાં વેબસાઇટોનો હિસ્સો કે વેબસાઇટની લિંક સાથે ફોરવર્ડ કરતા જે હિસ્સા છે એમાં 70% વેબસાઇટનો ભાગ હોય છે, કે 70% આધાર બનાવે છે. કારણ કે જ્યારે પણ લિંક તમારી જોડે પહોંચે ને ત્યારે તમે એનો વિશ્વાસ માની લો છો કે આ કોઈ પોર્ટલે ચલાવેલો સમાચાર છે, એટલે ફેક નહીં હોય. પણ એવી 70% પોર્ટલ છે કે જેના ઓનર કોણ છે, કે એ ચલાવે છે કોણ, એ કોઈને ખબર નથી. અગેન હવે એ પ્રશ્ન આવે છે કે એની પાછળ ફાયદો કોનો છે.